નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશ દ્વાર પાસે બે વર્ષ અગાઉ મૂકવામાં આવેલી રાજ્યની પહેલી અને એકમાત્ર પોપ્યુલેશન ક્લોક છેલ્લા કેટલાક દિવસોથી બરાબર ફિગર દર્શાવતી નથી વડોદરામાં અતિભારે વરસાદ અને પૂર બાદ પોપ્યુલેશન ક્લોક ડિસ્ટર્બન્ટ થઈ ગઈ છે રેડ અને ગ્રીન આંકડાઓ વાંચી શકાય તે સ્પષ્ટ દેખાતું નથી આંકડાઓને બદલે દૂરથી આંકડાઓ ભાલીટીમાં દેખાય છે અને છેલ્લા સત્યાવીસ દિવસથી આવી પરિસ્થિતિ હોવાથી હજુ સુધી આ ક્લોક યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા રિપેરિંગ કરવામાં આવી નથી દેશની ટુકડે અને ભૂસકે વધી રહેલી વસ્તીની જાણકારી લોકો પાસે હોતી નથી જેથી કરીને જાણકારી લોકો પાસે પહોંચે ત્યારે આ ક્લોક પર દેશ અને રાજ્યની વસ્તીના આંકડા રાઉન્ડ ક્લોક પ્રસારિત થાય તે હેતુથી આ ક્લોક મૂકવામાં આવી હતી યુનિવર્સિટીમાં ચાલતા પોપ્યુલેશન રિસર્ચ સેન્ટર દ્વારા આ ક્લોકનું સંચાલન કરવામાં આવે છે તેમ અમને જાણકારી મળેલ છે ત્યાર જ્યારે આજ રોજ જયેશ પ્રજાપતિ દ્વારા આ પોપ્યુલેશન ક્લોકને વહેલી તકે સત્તાધીશો દ્વારા રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાયન્સ ફેકલ્ટીની બહાર એમએસ યુનિવર્સિટી દ્વારા ગુજરાતમાં પ્રથમ એવી અહીંયા પોપ્યુલેશન ક્લોક લગાવવામાં આવી છે જેની અંદર ઇન્ડિયાની પોપ્યુલેશન લાઈવ કાઉન્ટ થતી હોય છે અને આપણા રાજ્ય ગુજરાતની પણ પોપ્યુલેશન લાઇવ કાઉન્ટ થતી હોય છે એકવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના વાતે ગાતે આનું અહીંયા ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું અને પાછલા સત્યાવીસ દિવસથી તમે મારી પાછળ જોઈ શકતા હશો કે પાછલા સત્યાવીસ દિવસથી જ જે ગુજરાતનું જે પોપ્યુલેશનની જે સ્ક્રીન છે એની ડિસ્પ્લે આખી ઉડેલી છે એમાં દેખાઈ નથી રહ્યું એટલે જ્યારે ઇનોગ્રેશન કર્યું ત્યારે તો વાંચે ગાતે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ વેલફેરવાળા બી એમની અંદર ઉપર નામ લખેલું છે અને આ ડિપાર્ટમેન્ટ સ્ટેટિસ્ટિકના અંદર આવે છે સાયન્સ ફેકલ્ટીની અંદર તો કોઈ હવે દેખરેખ કરવા માટે આની અંદર છે નહીં જે ઇનોગ્રેશનના ટાઈમે બધા બધા અહીંયા જોડાયા વીસી જોડાયા બધી રીતે બધા જોડાઈને અહીંયા ઇનોગ્રેશન સારી રીતે કર્યું પણ જ્યારે જ્યારે પૂરની પરિસ્થિતિ થઈ હતી વડોદરાની અંદર ત્યારથી પાછલા સત્યાવીસ દિવસથી આ ક્લોક એવી એવી છે ગુજરાતમાં ફર્સ્ટ આવી ક્લોક છે તો બનાવીને ખાલી છોડી દીધી હોય એવું લાગે છે એનું મેન્ટેનન્સ પણ કરવું યુનિવર્સિટીને હું આપ આપણા આપના માધ્યમથી યુનિવર્સિટીને કહેવા માગું છું કે આપણે મેન્ટેનન્સ પણ વહેલી તકે કરો જેથી કરીને ગુજરાતમાં ફર્સ્ટ છે તો એનું જે વેલ્યુ છે એ વેલ્યુ કાયમ રહે